ધોરણ 9 વિષય ગણિત પ્રકરણ 10 વર્તુળ. તો આપણે આજે આગળના પ્રમેય જોઈએ. તો એ છે કેન્દ્રમાંથી જીવા પર દોરેલો લંબ. વર્તુળનું કેન્દ્ર છે તો આ રીતે વર્તુળ છે, એનું કેન્દ્ર છે. આ ધારો કે કોઈ વર્તુળની જીવા છે એ બી, કેન્દ્ર છે ઓ. તો કેન્દ્રમાંથી આપણે જીવા ઉપર લંબ દોરીએ, લંબ એટલે કે 90 નો ખૂણો બનાવે, તો આ થઈ ગયો લંબ. તો એ 90 નો ખૂણો બનાવશે. તો આ કિસ્સામાં જે પ્રમેયને એ છે આપણે એનો અભ્યાસ કરીશું. તો આ જે બિંદુ છેદ છે એ બિંદુ છે પી. તો જે ઓપી છે એ લંબ છે જીવા એ બી. તો રેખાખંડ ઓપી લંબ રેખાખંડ એ બી. તો આના ઉપર જે પ્રમેય છે એ જોઈ લે. તો પહેલો છે પ્રમેય 10.3. તો વિધાન લખી લઈએ. વર્તુળના કેન્દ્રમાંથી જીવા પર દોરેલ લંબ જીવાને દુભાગે છે. હવે દુભાગવું એનો મતલબ શું થયો કે બે સરખા ભાગ કરવા. દુભાગવું મતલબ થાય બે સરખા ભાગ કરવા. એટલે કે આ જે ઓપી છે લંબ, બરાબર, એટલે કે કેન્દ્રમાંથી જીવા એબી પર દોરેલો લંબ, તે શું કરશે, જીવાને દુભાગશે, એટલે બે સરખા ભાગ કરશે. એટલે કે એપી અને પીબી બંને સરખા થશે અને પી એબીનું મધ્યબિંદુ થશે. તો શું આવશે, એપી બરાબર પીબી. આ સેના પરથી આવશે, પ્રમેય 10.3 પરથી. એના પરથી છે પ્રમેય 10.4. સમજી લઈએ. પહેલા વિધાન લખી લઈએ. વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી રેખા જીવાને દુભાગે તો તે રેખા જીવાને લંબ છે. હવે આનો મતલબ સમજી લે. તો વર્તુળના કેન્દ્રમાંથી આપણે કેટલી રેખા પસાર કરી શકીએ, અસંખ્ય રેખા પસાર કરી શકીએ. તો આવે છે પહેલું વર્તુળનું કેન્દ્ર છે ઓ, અને આપણે કોઈ એક જીવા લઈએ પીક્યુ. તો વર્તુળના કેન્દ્રમાંથી આપણે રેખા દોરીએ તો આ પહેલી રેખા, પછી આ લઈએ બીજી રેખા, થશે ત્રીજી રેખા, થશે ચોથી રેખા, આ થશે પાંચમી રેખા. બરાબર, નામ આપીએ અને બીજી એક રેખા દોરીએ છેલ્લી રેખા. બરાબર, તો બધી રેખાઓને આપણે નામ આપીએ. આ છે રેખા L, આ M, આ N, આગળ આપી રેખા X અને આપી રેખા Y. તો આપણે 6 રેખા લીધી, L, M, N, X, Y અને Z. તો જે રેખા હશે એ દુભાગશે ને, એટલે કે આ જે જીવા છે એને દુભાગે, એટલે બે સરખા ભાગ કરશે. તો એક જ રેખા છે રેખા N, એ આ જીવા પીક્યુને દુભાગે છે, એટલે કે બે સરખા ભાગ કરે છે. આપણે છેદબિંદુને કોઈ નામ આપી દઈએ, પી બી આપી દઈએ, બી આપી દઈએ, બિંદુને બી કહીએ. તો શું થશે, પી બી બરાબર બીક્યુ થાય, બરાબર, તે રેખા લંબ થશે, જીવાને લંબ, એટલે કે જીવ રેખાખંડ પીક્યુ લંબ રેખા એન. તો આ ખૂણો થશે 90 નો, એવું કહે છે. તો પીવી બરાબર બીક્યુ હોય તો એનો મતલબ થશે કે ખૂણો ઓ બી ક્યુ બરાબર 90 અંશ, એટલે કે આ ખૂણો અને આ ખૂણો પણ 90 થશે. ઓ બી પી, ઓ બી પી બરાબર 90. તો આ સેના પરથી આવશે, પ્રમેય પરથી, કે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી રેખા જીવાને દુભાગે, તો આ એક જ રેખા છે જે જીવાને દુભાગે છે, બે સરખા ભાગ કરે.
તો તે રેખા જીવાને લંબ છે, એટલે કે આ જે રેખા છે એન એ જીવાને લંબ છે, એટલે બેનને વચ્ચેનો ખૂણો 90 અંશ. બાકી બધી રેખામાં એ ખૂણો 90 અંશ નહીં હોય. એના પછીના આગળના અમુક પરિણામો અને એ લઈએ થિયરી. એના પછી છે અગત્યનું પરિણામ, એ છે વર્તુળની જીવાનો લંબ દ્વિભાજક વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય છે. જે ઉપર બે વસ્તુ જોઈ એનું એ જ છે, પણ ખાલી અલગ રીતે બતાવ્યું છે. તો આ છે વર્તુળ, આ છે વર્તુળની જીવા, નામ આપી દઈએ એ બી. હવે એનો લંબ દ્વિભાજક, હવે કોઈપણ રેખાખંડનો લંબ દ્વિભાજક એનો મતલબ શું થયો? ધારો કે આ રેખાખંડ સીડી છે, એનો લંબ દ્વિભાજક એટલે એને લંબ પણ હોય અને એના બે સરખા ભાગ કરે, તો એને મધ્યબિંદુમાંથી પસાર થતી રેખા કે જે એને લંબ હોય તો એને કહેવાય લંબ દ્વિભાજક. તો આ રેખા એલ છે એ થશે સીડીનો લંબ દ્વિભાજક. તો એ જ રીતે આપણે આ જીવા માટે લઈએ, આનું કોઈ મધ્યબિંદુ નામ આપીએ આપણે ક્યુ. હવે એ બીનું મધ્યબિંદુ આપણે લઈએ પી. તો રેખાખંડના મધ્યબિંદુ એટલે કે આપણા અત્યારે આમાં જીવાનો લંબ દ્વિભાજક લઈએ છે, કે જીવા એ બીના મધ્યબિંદુ પીમાંથી પસાર થતી રેખા અને જે એને લંબ હોય એટલે કે 90નો ખૂણો બનાવે, તો આ થઈ ગયો એનો લંબ દ્વિભાજક. તો આ રેખા નામ બીજું આપે તો રેખા એમ છે એ જીવા એ બીનો લંબ દ્વિભાજક છે. રેખા એમ એ જીવા એ બીનો લંબ દ્વિભાજક છે. જો આવું હોય તો શું થાય? એ જે લંબ દ્વિભાજક કેન્દ્રમાંથી પસાર થાય, એટલે કે કેન્દ્ર ઓ છે એ રેખા પરનું બિંદુ બને, એટલે કે કેન્દ્ર ઓ એ રેખા એમ પરનું બિંદુ છે. તો આપણે આ પરિણામ પરથી કહી શકીએ. હવે આના પછીની આપણે આગળની થિયરી લઈએ. તો એક નવું પાનું લઈ લઈએ એના ઉપર લઈએ થિયરી. તો અમે લઈ લીધું 9 પેજ. તો હવે શરૂ કરીએ. હવે આપણે કોઈ એક બિંદુ લઈએ તેમાંથી કેટલા વર્તુળ પસાર કરી શકીએ, પછી બે બિંદુમાંથી કેટલા કરી શકીએ અને 3 બિંદુમાંથી. તો પહેલાં લઈએ 1 બિંદુ. આ બિંદુમાંથી આપણે વર્તુળ દોરીએ તો કેટલા વર્તુળ મળશે? 1 વર્તુળ, બરાબર, ગમે તે ત્રિજ્યા લેવાય. આ બીજું વર્તુળ, પછી આ ત્રીજું વર્તુળ, આ ચોથું વર્તુળ, આપણે આ રીતે દોરતા જઈએ તો અસંખ્ય વર્તુળો દોરી શકીએ. એટલે કે કોઈ એક બિંદુ છે, આ બિંદુનું નામ આપીએ બિંદુ પી. તો એક બિંદુમાંથી પસાર થતા આપણને અસંખ્ય વર્તુળ મળે. પછી 2 બિંદુ લઈએ તો 2 બિંદુમાંથી આપણે દોરવા જઈએ, 2 બિંદુ લીધા તો આ 1 વર્તુળ, પછી આ બીજું વર્તુળ, પછી આગળ લઈએ તો આમ દૂર ત્રીજું વર્તુળ, ચોથું વર્તુળ. ધારો કે આ બિંદુ એ બી છે તેમાંથી પણ પસાર થતા અસંખ્ય વર્તુળ મળે. પણ એક વસ્તુ અહીંયા જોવા જોઈએ, જો 3 બિંદુ હોય તો વર્તુળના 3 બિંદુમાંથી પસાર થાય એવું માત્ર ને માત્ર 1 જ વર્તુળ મળે. બરાબર, આ વસ્તુ યાદ રાખવું હંમેશા સાચું. કોઈ પણ 3 અસમરેખ બિંદુઓ મળે, એટલે કે આ રીતે 1 જ રેખા પણ ના હોય તેને કહેવાય અસમરેખ બિંદુ. પહેલું પરિણામ લખી લઈએ. 1 બિંદુમાંથી પસાર થતા અસંખ્ય વર્તુળ મળે. પછી છે 2 બિંદુ, તો 2 બિંદુ એમાંથી પણ અસંખ્ય મળે. આપણે દોરતા જઈએ તો હજી પણ વધારે દોરતા જઈએ. 2 બિંદુ
માંથી પસાર થતા સંખ્ય વર્તુળ મળે અને ત્રણ બિંદુ હોય અસમરેખ બિંદુ, ત્રણ અસમરેખ બિંદુઓમાંથી એક અને માત્ર એક જ વર્તુળ પસાર થાય છે, એટલે કે ત્રણ બિંદુ આપ્યા હશે અસમરેખ એટલે કે એક રેખામાં ના હોય, ધારો કે આ બિંદુઓ છે આ ત્રણે તો એક જ રેખા પર છે એ બી સી, તો આ થશે સમરેખ બિંદુઓ. આપણે અહીંયા વાત કરીશું અસમરેખ બિંદુઓની, એટલે કે એક જ રેખા પર ના હોય, તો આ બિંદુઓ છે પી ક્યુ આર, તો આ થશે અસમ. હવે આ બિંદુઓમાંથી આપણને એક વર્તુળ તો મળશે જ કે જે ત્રણેય બિંદુઓમાંથી પસાર થાય, આપણને એક કરતાં વધારે બે પણ નહીં મળે અને ઝીરો પણ નહીં મળે. આપણે વ્યવસ્થિત રીતે ત્રિજ્યાના પ્રમાણે જોઈશું તો એક વર્તુળ મળશે, એક કરતાં વધારે પણ નહીં અને એક કરતાં ઓછું પણ નહીં. તો પી ક્યુ આર માંથી આપણને એક વર્તુળ મળશે. એના પછીની થિયરી છે રેખા અને બિંદુ વચ્ચેનું અંતર. કયું છે? રેખા અને બિંદુ વચ્ચેનું અંતર. તો આને આપણે સમજીએ તો આ એક રેખા છે, આ રેખાનું નામ છે L અને એક બહારનો બિંદુ છે P. તો આનું આપણે અંતર માપીએ, જો અહીંથી માપીશું તો આટલું આવશે, વધારે આવશે અહીંયાથી લઈશું તો આનું અંતર માપવું તો આપણે લંબ અંતર લેવામાં આવે, એટલે કે સૌથી ઓછામાં ઓછું અંતર. બરાબર, રેખા પરના કોઈ પણ એક કોઈ બિંદુ કે જેનાથી એનું અંતર સૌથી ઓછું હોય તેને કહેવાય લંબ અંતર. તો આપણે આ બિંદુનું રેખાથી અંતર માપવું હોય તો આ બિંદુમાંથી રેખા ઉપર લંબ દોરવાનો અને એ આપણે અંતર માપવાનું. તો આપણે લંબ દોરીએ છીએ તે જે છેદે છે એ છે એમ, તો પીએમ ને એ રેખા એલ અને બિંદુ પી વચ્ચેનું અંતર છે. આ જે લંબ અંતર છે એના જ આપણે રેખા અને બિંદુ વચ્ચેનું અંતર લેવામાં આવે. ધારો કે આ બિંદુ છે પી એ રેખા ઉપર હોય, બરાબર, તો આ એક કોઈ એક બિંદુ છે ક્યુ તો એ રેખાની ઉપર જ છે, તો એ શું થશે? એનું અંતર શૂન્ય થશે. હવે આપણે જીવાઓ અને એનું કેન્દ્રથી અંતર, તો કોઈ જીવાનું આપણે અંતર લઈએ, બરાબર, વર્તુળમાં જીવા હોય તેનું અંતર લઈએ તો એનું પણ આ જ રીતે લંબ અંતર જ લેવાય. તેના પછી છે સમાન જીવાઓ અને તેમનું કેન્દ્રથી અંતર, તે છે પ્રમેય 10.6. વર્તુળની સમાન જીવાઓ કેન્દ્રથી સમાન અંતરે આવેલી હોય છે. આ વસ્તુનો આપણે મતલબ સમજીએ તો એક વર્તુળ છે, એનું કેન્દ્ર ઓ છે. હવે બે સમાન જીવાઓ, એનો મતલબ કે બંને જીવાનું માપ સમાન છે. ધારો આ પહેલી જીવા, આ બીજી જીવા, આનું નામ આપીએ એ બી, આનું નામ આપીએ પી ક્યુ. તો બંનેનું માપ સમાન છે એટલે કે એ બી બરાબર પી ક્યુ છે. હવે કેન્દ્ર પરથી આપણે એનું અંતર માપવું હશે તો શું કરશું? આ જ રીતે લંબ અંતર લઈશું, એના પર લંબ દોરીશું, એક આ લંબ દોર્યો અને બીજો આ દોર્યો. ધારો કે આ જે બિંદુ છે એ છેદ છે એ છે એમ, લંબ થશે અને આ પણ લંબ અને અહીંયા છે એન, તો શું થશે? ઓ એમ બરાબર ઓ એન, એટલે કે અંતર સમાન થશે. ઓ એમ બરાબર ઓ એન.
એટલે કે જો જીવા સમાન હોય તેનું કેન્દ્રથી અંતર સમાન હોય, આપણે જેના પરથી લખ્યું પ્રમેય પરથી. હવે એના પછી છે બીજો પ્રમેય છે 10.7, એ શું કહે છે કે જો સમાન અંતરે હોય જીવા તો એ સમાન હોય, જો લંબ અંતર સમાન હોય તો જીવા તો પણ સમાન થાય. આપણે એનું વિધાન લખી લઈએ, વર્તુળના કેન્દ્રથી સમાન અંતરે આવેલી જીવાઓ સમાન હોય છે. આકૃતિ એથી આ વસ્તુને સમજીએ તો છે આ વર્તુળ, આ છે વર્તુળનું કેન્દ્ર. હવે કોઈ બે જીવાઓ છે, ધારો કે આ જીવા છે અને આ બીજી જીવા છે, એ સમાન અંતરે આવેલી છે, બરાબર છે. તો આ બિંદુને આપણે એક્સ કહીએ અને કહીએ વાય, અને આને કહીએ પહેલી જીવા પીક્યુ અને બીજી આર એસ. તો જો ઓ એક્સ બરાબર ઓ વાય હોય, એટલે કે જો અંતર સમાન હોય તો શું થશે, જીવાઓ સમાન થશે, એટલે કે પીક્યુ બરાબર આર એસ. આમાં જો જીવા સમાન હોય તો અંતર સમાન થાય, એનાથી ઊંધું હોય કે ધારો કે અંતર સમાન હોય તો જીવા પણ સમાન થાય, બરાબર. એટલે કે પ્રતિપ્રમેય કહી શકાય કે આમાં જે આપ્યું છે, જેમાં જો આપેલું છે એમાં તો છે, અને આમાં જે તો આપેલું છે એમાં જો છે.